नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 24 मे जोईए आज ना समाचार। भारत में गुजरात प्रयोगों करवामां अग्रेसर छे। धोरण 11 अने 12 ना विद्यार्थीओ एक दिवस विधानसभा चलावशे। जाणो कई रीते चालशे विधानसभा। गुजरात में अनेक प्रयोगों देश में प्रथम वक्त थाय छे, एवो एक प्रसंग आकार लई रह्यो छे। देश में प्रथम वक्त गुजरात में विधानसभा में धोरण 11 अने 12 में अभ्यास करता विद्यार्थीओ सत्र योजशे। 182 विद्यार्थीओ एक दिवसना धारासभ्य बनशे अने विधानसभा में सत्र चलावशे। आ एक दिवसीय सत्रनो हेतु छे के विद्यार्थीओ लोकशाही प्रणालीथी वाकेफ थाय। आ माटे गांधीनगर विधानसभा में खास आयोजन कराशे। देश में आवो प्रथम प्रयास छे। गुजरात इतिहास रचवा जई रह्युं छे, जेमां एक विद्यार्थी मुख्यमंत्री बनशे, एक विद्यार्थी स्पीकर बनशे, एक विद्यार्थी विपक्षी नेता बनशे, बाकी धारासभ्यनी भूमिकामां रहेशे। अंतमां समग्र बाबते विधानसभाना अध्यक्षा डॉक्टर नीमाबेन आचार्याए जणाव्युं के अमारी इंटरनेशनल कॉन्फरन्स हती आसामनी अंदर पार्लामेंटरी एसोसिएशननी, अने एमां यूथ डेवलपमेंट मुख्य विषय हतो, अने एमां आ टॉपिक हतो કે ભાઈ યુથ પાર્લામેન્ટ પણ કરવી, કે જેથી કરીને વિદ્યાર્થીઓને યુવાનોને લોકશાહીની પ્રણાલિકા, લોકશાહીની સિસ્ટમ, લોકશાહીની વેલ્યુ અને કઈ રીતે સાંસદ ચાલે, વિધાનસભા ચાલે, કેવી રીતે સરકાર પરફોર્મ કરતી હોય છે, આ બધી જ માહિતી 1-to-1 એ લોકોને પ્રેક્ટિકલી મળે એ હિસાબે આપણે આ એક પાર્લામેન્ટ, યુથ પાર્લામેન્ટ કરવાનું પ્રોજેક્ટ એક સંસ્થા સ્કૂલ પોસ્ટ નામની અમારી પાસે લઈ આવી, અને અમે લોકોની પ્રોજેક્ટ અમને પસંદ આવ્યો અને અમે આ વિષયની મીટિંગ રાખીને ચર્ચા કરી છે, અને ખૂબ સારી રીતે અમે યુથ પાર્લામેન્ટ કરવા જઈ રહ્યા છીએ, અને એમાં જે કાંઈ એમએલએસ પ્રેઝન્ટેશન કરતા હોય એવું જ પ્રેઝન્ટેશન આપણા યુવાનો કરે એ દિશાની અંદર બધો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે, અને એની ડેટ હવે પછી નક્કી થશે। આખું સંચાલન સ્કૂલ પોસ્ટ નામની એનજીઓ કરશે, એમના સ્ટુડન્ટ્સ હશે, અમે એમને આ વિધાનસભામાં એલાઉ કરીશું, અને અમે લોકો બધા એ નિરીક્ષક તરીકે બેસીશું, બધી તૈયારી એ લોકોને અમે કરાવશું। પ્રાથમિક ચર્ચા એ લોકોએ આપણને એવું કહ્યું છે કે અમે અલગ અલગ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ પસંદ કર્યા છે, એટલે અલગ અલગ જિલ્લાની વાત નથી, કયા જિલ્લામાંથી ક્યાંય લીધા છે એની પૂરી બ્રીફ અમારી પાસે નથી આવી, પણ મારી પાસે બધેથી ફોન બી આવે છે કે ભાઈ અમારા જિલ્લામાંથી પણ સ્ટુડન્ટ્સ લો, તો અમે પ્રાઇમરી એવું નક્કી કર્યું છે કે 11th અને 12th સ્ટુડન્ટ લેવાની અંદર। આપણે જે રીતે આપણે કન્ટ્રી, આપણો દેશ યુવાનોનો દેશ છે, તો આપણા યુવાનો આપણી પાર્લામેન્ટરી પ્રોસિજરથી એ વાકેફ થાય, એ લોકોને આ બાબતનું નોલેજ મળે, અને મેં જેમ પહેલાં કહ્યું એ રીતે લોકશાહીની વેલ્યુ સમજાય, કે જ્યારે આપણે આઝાદીના આ અમૃત મહોત્સવ ઉજવી રહ્યા હોઈએ ત્યારે એ વખતે યુવાનો માટે આ લોકશાહીની પ્રણાલિકા સમજવી, એની વેલ્યુ સમજવી, એના અધિકાર અને સાથે સાથે એની ફરજો, અને કઈ પ્રોસિજર છે, કઈ સિસ્ટમથી આપણી લોકશાહી દિવસે ને દિવસે મજબૂત થાય છે, આ બધું જ એ યુવાનોની અંદર આવે એટલા માટે આપણે 11th 12th સ્ટુડન્ટ સિલેક્ટ કરીને આ કાર્યક્રમ નક્કી કર્યો છે। આપકે દ્વાર આયુષ્માન પીએમ જેએવાય એમએ યોજના। કચ્છ જિલ્લાના તમામ લાયક લાભાર્થીઓની નોંધણી કરી જિલ્લામાં 100% પીએમ જેએવાય એમએ કાર્ડ ઇસ્યુ કરવાનું અભિયાન। પ્રથમ તબક્કો તારીખ 25/5-10/6 દરમિયાન રજા સિવાયના દિવસો દરમિયાન જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા શહેરી આરોગ્ય કેન્દ્ર, મતદાન બૂથ, પોલિયો બૂથ વગેરે સ્થળે આયોજન। તબક્કો બીજો, નોંધાયેલા તમામ લાયક લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવા માટે કેમ્પ, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન તબક્કાવાર ગામ વાઇઝ આયોજન, તમામ જરૂરી આધારો સાથે રાખવા। એસઇસીસી સર્વે 2011 મુજબ લાયકાત ધરાવતા લાભાર્થીઓએ રાશન કાર્ડ, તમામ સભ્યોના આધાર કાર્ડ,
માં યોજનાના લાભાર્થીઓ તમામ સભ્યોના આધાર કાર્ડ અને રાશન કાર્ડ, મુદત વીતી ગયેલ તમામ માં વાત્સલ્ય કાર્ડ ધારકો, આવકનો દાખલો 4 લાખથી ઓછી તેમજ સિનિયર સિટીઝનની 6 લાખથી ઓછી આવકનો દાખલો, માં વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓ રાશન કાર્ડ, તમામ સભ્યોના આધાર કાર્ડ અને નિયત માપદંડ મુજબના આધારો, વાર્ષિક કુટુંબ દીઠ 4 લાખ તથા સિનિયર સિટીઝનની 6 લાખથી નીચેની આવકનો દાખલો જરૂરી છે. આપકે દ્વાર આયુષ્માન પીએમ જેએવાય માં યોજના, જિલ્લા વહીવટી તંત્ર ભુજ. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.